ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો નિસર્ગ વાવા જોડુ તો ચાલ્યું ગયું પરંતુ તેની આફ્ટર ઇફેક્ટ રૂપે રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે આજે રાજ્યના અમરેલી પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો અમરેલી અને રાજુલામાં બે ઇંચ જેટલા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું અનેક નદીઓમાં પૂર જેવો જળ પ્રવાહ જોવા મળ્યો હતો ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવામાન ખાતાએ રાજ્યમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાના વિધિવત આરંભની આગાહી કરી છે લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકોના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યને આગામી પંદર દિવસમાં શ્રમિકોને વતન પહોંચાડવા આદેશ કર્યો છે આ ઉપરાંત પોતાના રાજ્યમાં શ્રમિકો માટે રોજગારીની વ્યવસ્થા કરવા પણ સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ ચાર હજાર બસો સિત્તેર શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી છે જેના દ્વારા સત્તાવન લાખ મજૂરોને વતન પહોંચાડવામાં આવ્યા છે એકતાલીસ લાખ પ્રવાસીઓને માર્ગ પરિવહન દ્વારા વતન પહોંચાડવામાં આવ્યા છે કુલ એક કરોડ શ્રમિકોને વતન પહોંચાડવાનો દાવો કેન્દ્ર સરકારે કર્યો છે જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી કોરોનાના સંકટને પગલે મર્યાદિત પર્યાવરણ પ્રેમીઓ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ આ પ્રસંગે વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતન કરવાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા હાપા જલારામ મંદિરના રમેશભાઈ દત્તાણી વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા જામનગરમાં ગત રાત્રે કોરોનાના નવા પાંચ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું હતું સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન મુંબઈથી આવેલ બે દંપતી તથા અબુધાબીથી આવેલ એક યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો જેને પગલે આ પાંચેય દર્દીઓને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આમ જીજી હોસ્પિટલમાં અત્યારે કોરોનાના કુલ દસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં આજે સવારે સૌરાષ્ટ્રભરમાંથી કુલ બસ્સો ને બત્રીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે દેવભૂમિ દ્વારકામાં ગાયકવાડ શાસનના સમયની નેવું વર્ષ જૂની શાક માર્કેટ આવેલી છે સાંસદ પૂનમબેન માડમે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ ગ્રાન્ટમાંથી આ શાક માર્કેટના જીર્ણોદ્ધારનો ખર્ચ મંજૂર કરાવ્યો હતો પંદર હજાર ચોરસ ફૂટમાં પથરાયેલી શાક માર્કેટનો રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ઉપલેટા અને ધોરાજીના હેરિટેજ વર્કના નિષ્ણાત કારીગરોએ શાક માર્કેટનું નવનિર્માણ કર્યું છે વુડન વર્ક સલાયા અને આંધ્રપ્રદેશના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે હેરિટેજ મૂલ્યોની જાળવણી સાથે આ શાક માર્કેટના જીર્ણોદ્ધારથી દ્વારકાના ગૌરવમાં વધારો થયો છે જામનગરના રણજીતનગરમાં આવેલ કેશવજી અડજણ લેવુઆ પટેલ સેવા સમાજની અઢાર ત્રણ અઢારના વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં એક પંચ બનાવી એકત્રીસ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી ટ્રસ્ટના બંધારણ મુજબ દર ત્રણ વર્ષે ચૂંટણી યોજી કુલ એકવીસ સભ્યોની સમિતિ બનાવવાની હોય છે ચૂંટણી યોજ્યા વગર એકવીસને બદલે એકત્રીસ સભ્યોની સમિતિ બનાવવામાં આવતા વિવાદ થયો હતો આ અંગે ટ્રસ્ટના અમુક સભ્યોએ વાંધો ઉઠાવી અઢાર ત્રણ અઢારની કાર્યવાહી રદ કરવા ચેરિટી કમિશનર કચેરીમાં કેસ કર્યો હતો આ મુદ્દે ચેરિટી કમિશનરે સમાજની હાલની પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો સહિતની કુલ એકત્રીસ લોકોની કારોબારી સમિતિને ગેરબંધારણીય ઠેરવી છે ચેરિટી કમિશનરે આગામી છ મહિનામાં ચૂંટણી અધિકારીની દેખરેખમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો છે આ દરમિયાન ટ્રસ્ટના સંચાલન માટે બે વહીવટદારની નિમણૂક પણ ચેરિટી કમિશનરે કરી છે